ભરૂચના આરોગ્ય વિભાગના કર્મચારીઓનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ સફેદ વસ્ત્રો ધારણ કરી આરોગ્ય વિભાગની કચેરી ખાતે પહોંચ્યા હતા અને આઉટસોર્સિંગ પ્રથાનું બેસણું કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજ્યમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને આગામી 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે એવા સમયમાં આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગ એજન્સીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા છે. ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ કર્મચારીઓ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કર્મચારીઓ સફેદ વસ્ત્રો પરિધાન કરી આરોગ્ય વિભાગની કચેરી પહોંચ્યા હતા અને આઉટસોર્સિંગ પ્રથાનું બેસણું કરી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના જણાવ્યા અનુસાર આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓને નિયત વેતન કરતાં ઓછું વેતન આપવામાં આવે છે. ઈએસઆઈસી અને એરિયર્સ પણ ચૂકવાતું નથી અને 3 મહિનાથી પગાર પણ આપવામાં આવતો નથી. આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓને મનમાની કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે ત્યારે એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વેક્સિનેશનની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. હસોટ તાલુકામાં ઇલાવ પીએસસીમાં એફએડબલ્યુ તરીકે કામ કરું છું, પણ અમારા બધા આઉટસોર્સિંગમાં જે ભેગા થયા છે ભાઈ બહેનો, એનો 3 મહિનાનો પગાર હજી એમણે કર્યો નથી. તો એ હવે અમારે શું કરવું, નોકરી કરવી કે નહીં કરવી, કોઈ જવાબ આપતું નથી. અહીંયા અમે આજે જિલ્લા પંચાયત પર ભેગા થયા છે, બટ એનું કોઈ મહત્વ નથી કે લોકો કામ કરે છે, ટાપમાં કામ કરે છે. આવા કોરોનામાં ભેગા થઈને બધાએ પોતાનું કામ તો કર્યું છે ને, જે રેગ્યુલરમાં હોય કે નહીં રેગ્યુલર, કામ તો બધા સરખું જ કર્યું છે ને, તો પગાર કેમ નહીં ચૂકે? અમારા સરકારને એ જ કહેવું છે કે અને એ લોકોને 19,000 પગાર છે અમારો, તો કેમ અમારા ખાતામાં 9-10 હજાર જ પગાર આવે છે? તો શું અમારા લોકોએ કોઈ ગુનો કર્યો છે? આજ રોજ અમે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડીજી નાકરાણી કોન્ટ્રાક્ટ હેઠળ તમામ સફાઈ કામદારો સફેદ વસ્ત્રધારી શોક વ્યક્ત કરતા જણાવીએ છીએ કે છેલ્લા 2.5 મહિનાથી આ નાકરાણી કોન્ટ્રાક્ટરે અમારો પગાર અટકાવેલ છે. કંઈક ને કંઈક નાબાલિશ બહાનાઓ બતાવી પહેલાં કહે છે કે એસ્ક્રો એકાઉન્ટથી ખાતા ખોલીશું. હવે એસ્ક્રો એકાઉન્ટ ખુલી ગયા પછી હવે કંઈક કે સરકાર શ્રી અમને ગ્રાન્ટ નથી આપતી, એમને એમ કંઈને કંઈક નાબાલિશ બહાનાઓ બતાવી અમારો પગાર અટકાવેલ છે છેલ્લા 3 મહિનાથી. અને 2-3 દિવસમાં જો અમારો પગાર નહીં થાય તો અમે અતિ ઉગ્ર આંદોલન કરીશું.